વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આપ સૌનું સ્વાગત છે. ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકને લઈને 22 ઉમેદવારો છે એની યાદી જાહેર કરી છે, પરંતુ હજી પણ 4 બેઠકો એવી છે જેના પર સૌ કોઈની નજર છે, કારણ કે આ 4 બેઠકોને લઈને હજી પણ ક્યાંક કોકડું છે તે ગૂંચવાયેલું છે. આ બેઠક એટલે જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા. તો આવો આ 4 બેઠકોના રાજકીય ગણિત વિશે વાત કરીએ. વાત ગુજરાતી પર. ગુજરાતમાં જે બેઠકના ઉમેદવાર જાહેર નથી થયા, જે લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર નથી થયા, સીધી રીતે અહીં નો રિપીટ થિયરી અપનાવવાની પૂરી શક્યતા છે. આપણે વાત કરીએ મહેસાણાની, સુરેન્દ્રનગરની, અમરેલીની અને જૂનાગઢની. આ 4 બેઠક એવી છે કે અહીંથી ઉમેદવાર છે જે તે નવા ઉમેદવાર હશે, કાં તો કોઈ જૂનો ચહેરો હશે, પરંતુ ચાલુ સાંસદ છે તેનું પત્તું કપાશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે, કદાચ જો અહીં રિપીટ કરવાના હતા કોઈ સાંસદને તો બધા ઉમેદવાર જે જાહેર થયા, 22 ઉમેદવારો જાહેર થયા, સૌથી પહેલાં 15 ઉમેદવાર જાહેર થયા, ત્યારબાદ 7 ઉમેદવાર જાહેર થયા, તેની સાથે પણ આ 4 બેઠકના ઉમેદવાર જાહેર થઈ શકતા હતા, પરંતુ એવું નથી. એટલા માટે થવાનું કારણ કે અહીં જે ચાલુ સાંસદ છે તેનું પત્તું કપાશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સૌથી પહેલાં આપણે જૂનાગઢ બેઠકની વાત કરીએ તો અહીંથી હાલ રાજેશ ચુડાસમા તે અહીં સાંસદ છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રાજેશ ચુડાસમા છે તેનું પત્તું કપાશે તે નિશ્ચિત છે. કારણ કે જે આપઘાત કેસ છે, અતુલ સગ્ન આપઘાતને લઈને તેઓની જે ચર્ચાઓ થઈ રહી હતી અને જે વિવાદમાં આવ્યા હતા, ત્યારબાદ જે રાજેશ ચુડાસમાની છબી છે તે ખરડાય છે, તેના કારણે એનું પત્તું કપાશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જો રાજેશ ચુડાસમાનું અહીંથી પત્તું કપાય છે તો તેની જગ્યાએ કોને સ્થાન આપવું? તો હાલમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે અહીંથી જશા બારડ છે તેને પણ ટિકિટ આપવામાં આવી શકે છે, જવાહર ચાવડાએ પણ ટિકિટની માંગ કરી છે, સાથે જ જૂનાગઢના ડેપ્યુટી મેયર જે 3 દાયકાથી છે તે ગિરીજ કોટેચાના નામને લઈને પણ અહીં ચર્ચા થઈ રહી છે. મહિલાઓના 2 નામ આવી રહ્યા છે, જ્યોતિબેન વાછાણી છે તેમના નામની પણ અહીં ચર્ચા છે. જ્યોતિબેન વાછાણી છે તે પૂર્વ મેયર પણ અહીં રહી ચૂક્યા છે, સાથે જ ગીતાબેન માલમ આ એક મજબૂત નામ માનવામાં આવી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં જે ટિકિટો કપાઈ છે તેમાંથી કેટલાક મહિલા સાંસદ હતા તેમના પત્તા કપાયા છે, એટલે કદાચ ગીતાબેન માલમને અહીંથી ઉતારવામાં આવી શક્યતા છે. બીજું ગણિત એવું બતાવી રહ્યું છે કે જૂનાગઢ માર્કેટ યાર્ડના જે ચેરમેન છે એને પણ અહીં ટિકિટ માગી છે, સાથે જ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસના તેઓ નેતા રહી ચૂક્યા છે હર્ષદ રીબડિયા, જે પાટીદાર નેતા છે હર્ષદ રીબડિયાએ પણ અહીંથી ટિકિટ માગી છે. એક ચર્ચા એવી છે કે હીરા સોલંકી છે તે અહીંથી જૂનાગઢ બેઠક પરથી લડશે. પહેલાં તેમની ચર્ચા થઈ રહી હતી ભાવનગર બેઠક પરથી, પરંતુ ભાવનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, એટલે હવે એ વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યો છે. એટલે હવે જો હીરા સોલંકી છે તે જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી લડે તો રાજુલા બેઠક છે તે ખાલી પડે ને. આ બેઠક પરથી જે પક્ષ પલટો કરીને આવ્યા છે અમરીશ દેર છે તેમને અહીં ધારાસભ્યની ચૂંટણી લડાવવામાં આવે, પરંતુ એવું કહેવાઈ રહ્યું છે જૂનાગઢ અથવા તો સુરેન્દ્રનગર બેમાંથી કોઈ એક બેઠક પરથી હીરા સોલંકી છે તે ચૂંટણી લડી શકે છે. બીજી ચર્ચા એવી થઈ રહી છે કે જે વિમલ ચુડાસમા છે અને પૂંજા વંશ છે બંનેને ભાજપમાં લાવવા માટેની કવાયત હજુ પણ તેજ છે, હજુ પણ બંનેને ભાજપમાં લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. જો આ બંને નેતા ભાજપમાં આવે તો છેલ્લી ઘડીએ પણ સમીકરણો બદલી શકે છે, તેના કારણે જ હજુ સુધી આ બેઠક પરથી જે ઉમેદવાર છે તેને જાહેર કરવામાં નથી આવ્યા. આ સાથે જ આપણે જો વાત કરીએ તો અહીં એકમાત્ર બેઠક છે કોંગ્રેસ પાસે હવે સૌરાષ્ટ્રની કે જે ધારાસભ્ય પોતાના એક છે તે વિમલ ચુડાસમા છે. ભલે તે 900-1000 મતથી જ જીત્યા છે, પરંતુ એકમાત્ર બેઠક હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની રહી હોય તે આ જૂનાગઢ બેઠકમાં આવે છે, જે 7 વિધાનસભાનો સમાવેશ થાય છે જૂનાગઢ વિધાનસભામાં, તેમાંની એક બેઠક સોમનાથની છે અને ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે. પરંતુ હવે આ જે નામો છે તેમાંથી ભાજપ જાહેર કરે છે ઉમેદવાર કે કોઈ બીજું જ નામ છેલ્લી ઘડીએ, કારણ કે ભાજપનો આ સ્વભાવ રહ્યો છે છેલ્લી ઘડીએ કોઈ નવું જ નામ જેની ચર્ચાઓ પણ ન હોય તે પણ આ બેઠક પરથી નામ જાહેર થાય તો નવાય નહીં. કોઈ પણ બેઠક હોય આ બેઠકનું જ્ઞાતિના ગણિત ઉપર હજી ઉમેદવાર ઉતારવામાં આવતા હોય છે ને કે આ સમાજનું વર્ચસ્વ છે, કે આ સમાજના મતદારો અહીં વધારે છે તે ઉમેદવાર ઉતારવામાં આવતા હોય છે. એટલા માટે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂનાગઢ બેઠક પરથી જે પણ ઉમેદવાર મોડા આવશે પરંતુ તે કોળી સમાજમાંથી હશે, કારણ કે કોળી સમાજના સૌથી વધુ અહીં 3 લાખ જેટલા મતદારો છે. કોળી સમાજનું અહીં પ્રભુત્વ હોવાથી કોળી ઉમેદવાર જ હશે તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજા નંબરે આપણે વાત કરીએ તો પાટીદાર સમાજના મતદારો છે, 2.5 લાખ જેટલા પાટીદાર મતદારો છે તે જૂનાગઢ લોકસભામાં આવે છે. ત્યારબાદ કારડીયા રાજપૂત સમાજના મતદારો છે, કારડીયા રાજપૂત સમાજના પણ 2.25 લાખ જેવા મતદારો છે, કારડીયા રાજપૂત સમાજનું પણ આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. અને ત્યારબાદ આવે છે આહીર સમાજના મતદારો, કારણ કે 1.5 લાખ જેટલા મતદારો છે ત્યાં જૂનાગઢ લોકસભામાં આહીર મતદારો છે, સાથે 1.5 લાખ જેટલા મુસ્લિમ મતદારો પણ છે. એટલે આહીર મતદારો છે, કારડીયા રાજપૂત સમાજ છે, કોળી સમાજ છે, સાથે જ આવે છે 1.5 લાખ જેટલા મતદારો છે તે દલિત મતદારો છે. આ ઉપરાંત 75,000 મતદારો એવા છે કે જે પ્રજાપતિ સમાજમાંથી આવે છે અને બાકી અન્ય સમાજના મતદારોનું પણ અહીં
પ્રભુત્વ છે. એટલે સીધી રીતે જોવા જઈએ તો જે મતદારો વધુ છે તેના જ ઉમેદવાર ઉતારવામાં આવી શક્યતા છે. પરંતુ એક વાત એવી પણ થઈ રહી છે કે જો સુરેન્દ્રનગર બેઠક ઉપરથી કોઈ ઉમેદવાર જાહેર થશે તો કદાચ જૂનાગઢ બેઠક પરથી બીજા સમાજના ઉમેદવાર હોઈ શકે છે, અને જો બીજા સમાજના હોય તો કદાચ આહિર સમાજના હોય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવે આપણે જૂનાગઢ બેઠકના ભૂતકાળની વાત કરીએ, કારણ કે ભૂતકાળ પરથી જ વર્તમાનના કોને ટિકિટ આપી તે નિશ્ચિત થતું હોય છે. તો 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીંથી ભાજપે રાજેશ ચુડાસમાને ઉતાર્યા હતા, તેની સામે કોંગ્રેસે પુંજાવંશને ઉતાર્યા હતા, અને પુંજાવંશની 1.5 લાખ મતથી આ બેઠક જૂનાગઢ બેઠક પર તૈયાર થઈ હતી. આ પહેલાંના ઇતિહાસની આપણે વાત કરીએ, ભૂતકાળની વાત કરીએ તો દુનું સોલંકી છે તે પણ અહીંથી સાંસદ ચૂંટાઈ ચૂક્યા છે, જશુ બારાડ છે તે પણ અહીંથી સાંસદ રહી ચૂક્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ બેઠક પરથી ભૂતકાળને જોતા ઉમેદવારને ઉતારવામાં આવે છે કે પછી હવે હાલની સ્થિતિને જોઈને જે સમીકરણો બતાવી રહ્યા છે, જે સ્થાનિક સમીકરણો ઉપજી રહ્યા છે તેને લઈને અહીંથી ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. આ તો આપણે વાત કરી જૂનાગઢ બેઠકની, પરંતુ જૂનાગઢની જેમ જ બીજી સ્થિતિ છે અમરેલીની. અમરેલીની વાત કરીએ તો હાલમાં અહીં નારણ કાછડિયા છે તે સાંસદ છે, પરંતુ નારણ કાછડિયાનું પત્તું કપાશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે જો નારણ કાછડિયાનું પત્તું કપાય તો તેની જગ્યાએ કોને ઉતારવામાં આવે. એટલી વાત નિશ્ચિત મનાઈ રહી છે કે જેને ઉતારવામાં આવશે તે હશે તો પાટીદાર સમાજમાંથી જ. જો પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો અહીંથી દિલીપ સંઘાણી મોટું નામ છે. દિલીપ સંઘાણીના નામની ચર્ચાઓ પણ ભારે થઈ રહી છે. ઇફકોના ચેરમેન છે, પૂર્વ કૃષિ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે, અને તેમનું રાજકીય અનુભવ છે તે પણ બહોળો છે, અને સાથે જ નરેન્દ્ર મોદી સાથે તેમણે કામ કરેલું છે તેનો પણ બહોળો અનુભવ છે. એટલે દિલીપ સંઘાણીના નામની પણ ચર્ચા અહીં થઈ રહી છે. બીજું નામ છે, દિલીપ સંઘાણીના પરિવારમાંથી જ આવે છે, દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી. મુકેશ સંઘાણીનું નામ પણ અહીં ચર્ચાઈ રહ્યું છે. આ સાથે જ કૌશિક વેકરિયાના નામની પણ અહીં ભારે ચર્ચા થઈ રહી છે. બીજું એક નામ છે બાવકુ ઊંધાડ, કારણ કે છેલ્લા ઘણા સમયથી સાયલેન્ટ મોડમાં હતા. બાવકુ ઊંધાડ મૂળ કોંગ્રેસી છે, તે કોંગ્રેસમાંથી આવે છે, ફરી તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. અને એક એવી વાત પણ છે કે બાવકુ ઊંધાડ છે તેને અમરેલી બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે. એક નામ છે ભરત કાનાબાર. ભરત કાનાબાર માટે એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં તેમનું નામ છે, અને તેમનું આસપાસના વિસ્તાર અને અમરેલીમાં પણ ખાસું એવું પ્રભુત્વ છે, એટલે ભરત કાનાબારના નામની પણ ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત એક નામ જે છે અમરેલી જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તેમના નામની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે આ તમામ પાટીદાર ઉમેદવારોમાંથી કેના ઉપર હવે જે કળશ છે, કેના ઉપર જે ફાઇનલી મહોર મારવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે. અમરેલી બેઠકના આપણે હવે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં એવું કહેવાય છે કે છેલ્લે 3 ટર્મથી નારંગ કાછડિયા છે તે આ બેઠક પરથી સાંસદ છે. 2019માં ભાજપમાંથી નારંગ કાછડિયા હતા, તેમની સાથે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી હતા, પરંતુ પરેશ ધાનાણીની 2,14,000 જેટલા મતોથી હાર થઈ હતી. આ બેઠક પર કયા સમાજનું પ્રભુત્વ છે તેની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ પાટીદાર મતદારો છે, અને પાટીદાર મતદારો હોવાને કારણે જ પાટીદાર ઉમેદવાર ઉતારવામાં આવી શક્યતા છે. એક સમય એવું પણ કહેવાતું કે અમરેલી છે તે કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ એક રાજુલા બેઠક છે તેમાં એક કોંગ્રેસના માત્ર એક ધારાસભ્ય હતા, તેણે પણ હવે પક્ષ પલટો કર્યો છે, એટલે અમરેલી જિલ્લો આખો છે તે હવે ભાજપમાં થઈ ગયો છે. હવે આપણે વાત કરીએ ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર બેઠકની. આ બેઠકમાં હાલ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા છે તે અહીં સાંસદ છે, પરંતુ મહેન્દ્ર મુંજપરાને રિપીટ કરવામાં આવે તેવું દૂર દૂરથી પણ દેખાઈ રહ્યું નથી. એટલે કે મહેન્દ્ર મુંજપરાનું પણ પત્તું કપાવવાનું અહીં સીધી રીતે દેખાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો મહેન્દ્ર મુંજપરાનું પત્તું કપાય છે તો અહીંથી કોને ઉતારવામાં આવશે. એક ચર્ચા ભારે એવી થઈ રહી છે કે જે હાલ મંત્રી પણ છે અને જસદણ બેઠક પરથી તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા, એટલે કે કુંવરજી બાવળિયા. કુંવરજી બાવળિયા એવું નામ છે કે તેમની કોળી સમાજ ઉપર ખાસી પકડ છે અને આ વિસ્તારમાં તેમનું ભારે વર્ચસ્વ રહેલું છે. એટલે સૌથી પહેલાં એ જ નામની ચર્ચા થઈ રહી છે કે આ બેઠક પરથી જો મહેન્દ્ર મુંજપરાનું નામ કપાય છે, મહેન્દ્ર મુંજપરાને અહીંથી ટિકિટ દેવામાં નથી આવતી, તો કુંવરજી બાવળિયાને આ બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝંપલાવવામાં આવશે. પરંતુ થોડા દિવસ પહેલાં કુંવરજી બાવળિયાએ એવું કીધું છે કે તે લોકસભાની ચૂંટણી નથી લડવાના, પરંતુ હવે છેલ્લી ઘડીએ એમનું નામ જાહેર થાય તો નવાઈ નહીં. આ ઉપરાંત જે નામની ચર્ચા થઈ રહી છે તે નામ છે શંકરભાઈ વેગડ. શંકરભાઈના નામની પણ ભારે ચર્ચા છે અને શંકરભાઈને પણ ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા અહીં જોવા મળી રહી છે. આ ઉપરાંત જે નામ છે તે છે ડૉક્ટર ભરત બોઘરા. ભરત બોઘરાની એવી વાત છે કે ભરત બોઘરાને કદાચ જો અહીંથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી શકે છે. એક ચર્ચા એવી પણ છે કે જો કુંવરજી બાવળિયા છે તે સુરેન્દ્રનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડે છે તો જસદણ બેઠકમાં વિધાનસભા ખાલી થશે અને ત્યાંથી ભરત બોઘરાને લડાવવામાં આવશે. અથવા તો જો કુંવરજી બાવળિયા અહીંથી લોકસભાની ચૂંટણી નથી લડતા સુરેન્દ્રનગરથી, તો ભરત બોઘરા છે તે અહીંથી ચૂંટણી લડશે. પરંતુ આ જે 3 નામો છે તેના ઉપર સૌ કોઈની નજર છે, અને આ 3 નામમાંથી જ કોઈક એક નામ જાહેર થાય તેવી હાલ ચર્ચા છેવાઈ રહી છે. સુરેન્દ્રનગર બેઠક છે ત્યાંના જ્ઞાતિના ગણિતની આપણે વાત કરીએ તો સૌથી વધુ અહીં કોળી મતદારો છે, એટલા માટે જ આ બેઠક પરથી કુંવરજી બાવળિયા નામની ભારે ચર્ચા થઈ રહી છે. કારણ કે
30% જેટલા મતદારો છે તે અહીં કોળી સમાજમાંથી આવે છે અને સૌથી વધુ મતદારો છે તે કોળી સમાજમાં છે. બાદમાં જે મતદારો છે તે 10% થી 11% જેટલા એટલે કે ક્ષત્રિય મતદારો છે તેમનું પણ અહીં પ્રભુત્વ છે. બાદમાં 10% જેટલા મતદારો અહીં દલિત સમાજમાંથી પણ આવે છે અને 9% જેટલા મતદારો એવા છે જે પાટીદાર સમાજમાંથી છે. આ જે 9% મતદારો પાટીદાર સમાજમાંથી છે એટલા માટે જ ભરત બોગરાના નામની પણ અહીં ચર્ચા થઈ રહી છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે જે કે આવશે તે જસદણમાંથી આવશે. એટલે કે ભરત બોગરા પણ જો અહીંથી ચૂંટણી લડે છે તે પણ જસદણના છે અને કુંવરજી બાવળિયા પણ અહીંથી ચૂંટણી લડે છે તો તે પણ અહીંથી જસદણના છે. આ બેઠકના ભૂતકાળ તરફ આપણે નજર કરીએ તો 2019માં અહીંથી ભાજપે મહેન્દ્ર મુંજપરાને ઉતાર્યા હતા અને તેની સામે કોંગ્રેસમાંથી સોમા ગાંડા હતા. પરંતુ ભાજપના ઉમેદવાર સામે સોમા ગાંડાની 2,77,000 જેટલા મતોથી હાર થઈ હતી. આ છે સુરેન્દ્રનગર બેઠકનું ગણિત. હવે આપણે વાત કરીએ જે બેઠકને રાજકારણના પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે. આ બેઠક એટલે કે મહેસાણા બેઠક. મહેસાણા લોકસભાની વાત કરીએ તો હાલમાં અહીંથી શારદાબેન પટેલ છે તે અહીંથી સાંસદ છે. પરંતુ વાત એવી થઈ રહી છે કે શારદાબેન પટેલ છે તે અહીંથી ચૂંટણી હવે નથી લડવાના. શારદાબેન પટેલ જો અહીંથી ચૂંટણી નથી લડતા તો કોણ અહીંથી ચૂંટણી લડશે? સૌથી પહેલાં નામ જે આવી રહ્યું હતું તે નીતિન પટેલનું હતું. પરંતુ નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી લીધી છે અને દાવેદારી પરત ખેંચી છે એના કારણે જ આ બેઠકની મહેસાણા બેઠકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જો નીતિન પટેલ પણ આ બેઠક પરથી સાંસદની ચૂંટણી નથી લડતા તો કોણ હોઈ શકે? તો એક નામ છે જે ભાજપના પ્રદેશ મહામંત્રી છે રજની પટેલના નામની વાત થઈ રહી છે. રજની પટેલને પણ આ બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે. સાથે જ એક નામ છે મહેન્દ્ર પટેલના નામની ચર્ચા થઈ રહી છે. એક એવું નામ છે જે કડી વિદ્યાલયના સરદારભાઈનું નામ સેવાઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરદારભાઈને પણ આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં તેઓ ઝંપલાવી શકે છે. સાથે જ જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તુષાબેન પટેલના નામની પણ આ બેઠક પરથી ભારે ચર્ચા થઈ રહી છે. ટૂંકમાં એટલી વાત નિશ્ચિત છે કે પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પરથી જે કોઈ ઉમેદવાર હશે તે પાટીદાર સમાજમાંથી જ હશે તેટલું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. મહેસાણા બેઠકના જ્ઞાતિના ગણિતની આપણે વાત કરીએ તો પાટીદાર સમાજ અને ઓબીસી સમાજનું અહીં ખાસું પ્રભુત્વ છે. એટલા માટે જ પાટીદાર સમાજના કોઈ ઉમેદવાર ઉતરશે તેવી શક્યતા છેવાઈ છે. કારણ કે મહેસાણા લોકસભામાં જે 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે તેમાંથી 4 વિધાનસભા એવી છે કે જ્યાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે, પાટીદાર સમાજના સૌથી વધુ મતદારો છે. 3 વિધાનસભા એવી છે કે જ્યાં ઠાકોર સમાજના મતદારો વધુ છે. પરંતુ મહેસાણાના પડોશની બેઠક ગણાતી પાટણ બેઠક પરથી ઠાકોર સમાજમાંથી ઉમેદવાર ઉતારવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે મહેસાણા બેઠક છે ત્યાંથી પાટીદાર સમાજમાંથી જ ઉમેદવારને ઉતારવામાં આવશે. આ બેઠકની જો આપણે ઇતિહાસની વાત કરીએ, 2019ના ચૂંટણીની વાત કરીએ તો ભાજપ તરફથી શારદાબેન અહીંથી ઉતારવામાં આવ્યા હતા અને કોંગ્રેસમાંથી એજે પટેલને ઉતારવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવાર છે તેની 2,81,000 જેટલા મતોથી હાર થઈ હતી. તો આ વાત થઈ કે કયા કારણોસર આ બેઠકને લઈને હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે તેના વિશે આપણે ચર્ચા કરી. આગળ પણ આવી લોકસભાને લઈને તમામ ચર્ચા અને અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું વાત ગુજરાતી પર.